રાફેલ વિમાન ખરીદીમાં કૌભાંડ મામલે પંચમહાલ કોંગ્રેસ દ્વારા ધરણા યોજી જિલ્લા કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ ખેડૂતોને પૂરતા ભાવો દેવામાંથી માફી સહિતની અનેક રજૂઆતો કરવામાં આવી હતી આ ધરણામાં જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આજે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક આવેદનપત્ર આપી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સંબોધન કરી અમે રજૂઆત કરી છે કે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે રાફેલ એરક્રાફ્ટ ખરીદીમાં ખૂબ જ મોટું કંભાણ કરી અને આ દેશને આર્થિક રીતે નુકસાન થાય એવા પ્રયત્ન કર્યા છે જ્યારે મનમોહનસિંહ સાહેબની યુપીએ સરકાર હતી એ વખતે આ 500 કરોડમાં ખરીદવાનું નક્કી થયું હતું એ જ એરક્રાફ્ટ આજે એનડીએ સરકારમાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબની નેતૃત્વમાં 1600 કરોડ ઉપરાંતના ખર્ચે ખરીદવાનું નક્કી કરી અને અનિલ અંબાણી જેવા એક ઉદ્યોગપતિને આ સમગ્ર સોદામાં વચ્ચે નાખી અને ખૂબ જ મોટું ભ્રષ્ટાચાર કરી અને આર્થિક લાભ ખાટવા જે ભારતીય જનતા પાર્ટીએ પ્રયત્ન કર્યો છે એ ખૂબ જ દુઃખદ બાબત છે આ સમગ્ર ભારત દેશની પ્રજા માટે ખૂબ જ ગંભીર અને ચિંતાનો વિષય છે સમગ્ર આ મુદ્દે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના ધ્યાન પર આવતા અને એમણે આખા દેશમાં રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ આપી રાફેલ એરક્રાફ્ટ ખરીદી કંપાઉન્ડનો વિરોધ નોંધાવી અને જેના ભાગરૂપે ગુજરાતમાં અને આજે પંચમહાલ જિલ્લામાં આ રાફેલ એરક્રાફ્ટ ખરીદીના વિરોધમાં અમે પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે સાહેબ આવી ન્યાયિક તપાસ થાય અને જવાબદારો સામે પગલાં ભરવામાં આવે સાથે આટલું કરોડો અબજો રૂપિયાનું કંભાંડ છે જેથી આ ડીલ બંધ કરવામાં આવે અને ઉદ્યોગપતિઓનો જે લાભ મળવાનો છે એને તાત્કાલિક અટકાવવામાં આવે અને જવાબદાર સામે ગંભીર પગલાં ભરવા સાથે ન્યાય સાથે અમે એક આવેદનપત્ર પંચમહાલ જિલ્લાના કલેક્ટરશ્રીને આપી અને જેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પહોંચતું કરવા અમે વિનંતી કરી છે.